તો આ તરફ સતલાસણા મામલતદાર કચેરીમાં પણ એસીબીએ ટ્રેપ કરી નાયબ મામલતદાર રાકેશ ચૌધરી વચેટીઓ ઝડપાયો છે. અરજદાર પાસે જમીનની કામગીરી માટે લાંચ માંગી હતી તો કચેરીનો ગેટ બંધ કરી અને ટ્રેપ ગોઠવવામાં આવી. મામલતદાર કચેરીમાં હજુ પણ એસીબીની કાર્યવાહી યથાવત. પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે. પાયલ, આ લાંચ લઈ રહ્યા છે નાયબ મામલતદાર, એવી કોઈ બાતમી મળી હતી? હાલમાં શું વધુ વિગતો? પ્રીતિ, સતલાસણા મામલતદાર કચેરીમાં આ એસીબીની ટ્રેપ ગોઠવવામાં આવી હતી. પાટણના અરજદાર હતા, તેની પાસે જમીનની કામગીરી માટે લાંચ માંગવામાં આવી હતી ને એસીબી પાસે તે અરજદાર પહોંચ્યા હતા ને એસીબીએ મામલતદાર કચેરીનો ગેટ બંધ કરીને આ ટ્રેપ જે છે ગોઠવી હતી. રંગે હાથ તેમને ઝડપ્યા છે. સતલાસણામાં લાંચ લેતા નાયબ મામલતદાર રાકેશ ચૌધરી અને એમની સાથે જે વચ્ચેટીઓ છે તે ઝડપાયો છે. અને સતલાસણા મામલતદાર કચેરીમાં હજુ પણ એસીબીની ટીમની કામગીરી જે છે તે યથાવત છે અને રંગે હાથ રાકેશ ચૌધરી સહિત એક વચ્ચેટીઓ ઝડપાયો છે. આભાર તમામ વિગતો માટે પાયલ.